મને ખુશી થઈ રહી છે આ વાત કહેતા કે આપણા દેશમાં હવે જાતિ અને ધર્મ આની જગ્યાએ નીટ અને આઈએસ આઈપીએસ આવા મુદ્દા ઉપર, એટલે કે શિક્ષણના મુદ્દા ઉપર ચર્ચા થઈ રહી છે અને લોકો પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. આપણા દેશનું શિક્ષણ અને આરોગ્ય જો સારું હશે તો આપણને વિશ્વગુરુ બનતા કોઈ નહીં રોકી શકે. પણ એના પહેલાં આપણે આપણી અંદર રહેલો જે સડો છે એ તો જોવો પડે, ખામીઓ જોવી પડે. વિશ્વગુરુ બનવાની વાત એના તો ક્યાંય પછી આવે છે, અને એટલે જ વાત કરવી છે જે રીતના મહારાષ્ટ્રમાં તાલીમી અધિકારી છે પૂજા ખેડકરે નકલી પ્રમાણપત્રની સાથે આઈપીએસ આઈએએસ અધિકારી બન્યા છે. ઠીક એવી જ રીતના ગુજરાતમાં પણ એક જિલ્લા કક્ષાના, એક સચિવ કક્ષાના અને બે આઈપીએસ નકલી પ્રમાણપત્રની સાથે અધિકારી બન્યા હોય એવી ચર્ચા ગુજરાત ગાંધીનગરના સચિવાલયમાં થઈ રહી છે. ટૂંકમાં વહીવટી વિભાગ આવા નકલી આઈએએસ કે આઈપીએસ અધિકારીને સામે લાવી અને સસ્પેન્ડ હવે થોડા દિવસોમાં કરે તો નવાઈ ન કહેવાય. તો વિસ્તારે વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. મહિલા આઈએએસ અધિકારી પૂજા ખેડકરની જેમ જ ગુજરાત કેડરમાં પણ એક વરિષ્ઠ મહિલા અધિકારી, 4 આઈએએસ અધિકારી અને 3 આઈપીએસ અધિકારી નકલી વિકલાંગનું પ્રમાણપત્ર લઈ અને સરકારી નોકર બન્યા હોય એવી રીતના વાત અત્યારે ચર્ચામાં આવી છે. પૂજા ખેડકરના બનાવ પછી ગુજરાત સરકારના વહીવટી વિભાગે આ મામલે અંદરખાને તપાસ શરૂ કરી હોય એવી પણ વાતો માર્કેટમાં ફરી રહી છે. કહેવામાં પણ એવું પણ આવ્યું છે કે મુખ્યમંત્રી કાર્યાલય, જેને સીએમઓ કહેવામાં આવે છે, એના તરફથી જ આદેશ આપવામાં આવ્યો છે કે ભાઈ આ શોધો આવા લોકોને. પણ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કોઈ સત્તાવાર રીતના હજુ સુધી માહિતી નથી બહાર આવી કે આ ખરેખર આવો આદેશ છે આપવામાં આવ્યો છે કે આવા બોગસ અધિકારી આઈપીએસ કે આઈએએસ છે એમની તપાસ કરી અને અમને માહિતી આપો. ખેર, જો ખરેખર આદેશ આપવામાં આવ્યો હોય તો હમણાં થોડા દિવસોની અંદર સમાચાર આવી જશે કે પૂજા ખેડકરની જેમ ગુજરાતમાં પણ બોગસ વિકલાંગતાનું પ્રમાણપત્ર લઈ અને અધિકારીઓ છે એ આઈએએસ કે આઈપીએસ બન્યા છે, જે બહુ સારી વાત છે કે આવી માહિતી બહાર આવે, સરકાર જ બહાર લાવે. જો તપાસ થાય ને તો લગભગ જેની સામે કથિત રીતના શંકા છે એવા લોકોની વાત કરીએ તો એવા એક સચિવ કક્ષાના છે અથવા તો એનાથી વરિષ્ઠ મહિલા અધિકારી છે એનું પણ નામ સામે આવ્યું છે. 3 જિલ્લા કક્ષાના અધિકારી છે, એના સિવાય 2 આઈપીએસ અધિકારી છે એના પણ નામ સામે આવ્યા છે કે આ લોકો આવી રીતના બોગસ સર્ટિફિકેટ લઈ અને આઈએએસ કે આઈપીએસ અધિકારી બન્યા છે. જોઈએ હવે શું થાય છે શું નહીં, કારણ કે જો કદાચ તપાસ કરવામાં આવશે તો પછી આવા જે ખપલા છે એ તો બહાર નીકળી શકશે. તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો. શું ગુજરાતમાંથી આવા આઈએએસ કે આઈપીએસ અધિકારી બહાર નીકળશે? અમને કમેન્ટમાં લખીને જણાવો. ધન્યવાદ.